ખેડૂત મિત્રો, આપણે હવે આવી ગયા છીએ આપણે આ ગૌશાળામાં. આ ગૌશાળામાં આપણને હર્ષિતભાઈ આપણને જણાવશે, જે આપણે અત્યારે વિઝિટ કર્યા, જે આપણે ખાતર ગોલ્ડન દાણેદાર ખાતર બનાવે છે, જે તેને વિશે હવે આપણને જણાવશે. આ ગૌશાળામાં આટલી 300 જેવી ગાયો, કેટલી ગાયો રાખો છો તે હવે અમારા દર્શક મિત્રોને જણાવો. નમસ્કાર, આર્યમાન ગીર ગૌશાળા, હું હર્ષિત. અમારી પાસે 300 ઉપર ગીર ગાયો છે. અમે છેલ્લા, મારા પપ્પા તો 25 વર્ષથી ગાયું રાખે છે, વચ્ચે એમણે 10 વર્ષ ગાયું બંધ કરી દીધી હતી. બરાબર. પાછું 11 થી ચાલુ કર્યું છે. અત્યારે અમે બ્રીડિંગનું કામ, અમારું પહેલા મેઇન કામ બ્રીડિંગનું હતું. બ્રીડિંગ, હા, કે સારી નસલ તૈયાર કરવાની. બરાબર. આજે અમે 300 ઉપર અમારી પાસે ગીર ગાયું છે, બધી જ ગીર ગાયું છે. હવે આપણે આ એક અલગ જ બુલ પાસે આવ્યા છીએ, તો એમનું બુલનું નામ અને બુલ ક્યાંનો છે એ આપણને જણાવો હર્ષિતભાઈ. આ આર્યા બુલ છે. આર્યા, હા, એનું નામ છે આર્યા. હા, આર્યા આનું નામ છે. બરાબર. અમારી ગૌશાળાની આન બાન ને શાન અમારો આ બુલ છે. બરાબર. અમારી પાસે લાલ બધી ગાયો હતી, એમાં આના રિઝલ્ટ આપણે જે પાછળ જોયા એ બધા બચાવવાના છે. બરાબર. અને બધા જ કાબરા આવેલા છે. અને આ અમે ભાવનગર પ્રદીપસિંહ રાવલ પાસેથી લઈ આવ્યા હતા, સાંગવાડી માંથી. બરાબર. જે 17 મહિનાનો હતો ત્યારે અમે એને 11 લાખ રૂપિયાનો વાછડો લઈ આવ્યા હતા. બરાબર. 17 મહિનાનો વાછડો. હા, 17 મહિનાનો. હા, પછી અહીંયા લઈ આવીને અમને 2 ટાઈમ 10-10 લીટર દૂધ પીવડાવતા હતા. બરાબર. પછી 2 ટાઈમ 10 લીટર. હા, 2 ટાઈમ 10-10 લીટર દૂધ પીવડાવતા હતા. અને દેશી ઓહડિયા ને એવું બધું ખવડાવતા, ત્યારે આવું બોડી સ્ટ્રક્ચર તૈયાર થયું છે આ બુલનું. હવે હર્ષિતભાઈ, આપણે આ બીજો એક બુલ છે, તો એ બુલ વિશે જણાવો. આ છે, આ આર્યનો વાછડો છે. આર્યનો વાછડો છે. બરાબર. આખે આખો લીલડો છે. લીલડો. અને આ અમે વ્હાઈટ બુલ તૈયાર કરીએ છીએ અમારા માટે, કે જ્યારે અમારે લીલડી હોય. બરાબર. તો અમે આ બુલનો ઉપયોગ કરવાનો. બરાબર. આનો તમે ડોઝ નસલનો તમે? હા, હવે આ બુલ સેક્સ સિમન પણ અવેલેબલ છે. બરાબર. કે જેમાં 70% વાછડી અને 30% વાછડા આવવાના ચાન્સ રહે છે. બરાબર. આ છે, પછી આગળની સાઈડ છે, આ આર્યના જ વાછડા છે. આ પણ આર્યનો જ પણ ડોઝ તૈયાર કરી રહ્યા છો તમે અત્યારે? હા, યુઝ કરીએ છીએ, આના ડોઝ નથી. આગળનો જે ભીલો જે છે. બરાબર. એના સેક્સ સિમન અવેલેબલ છે. બરાબર. આના? હા. અને આ પણ આર્યના જ વાછડા છે, ત્રણેય. બરાબર. આના ડોઝ તૈયાર કરીને તમે આપો છો, તો આ અમારા સ્ક્રીન ઉપર હર્ષિતભાઈનો કોન્ટેક્ટ, એમાં તમે સંપર્ક કરી શકો છો. જે આ ડોઝના તમારે કોઈ વ્યક્તિને ઇન્કવરી લેવી, આ બુલ તમે જોઈ શકો છો, એમના સિંગ જોવો તમે. બરાબર. આ બહુ રેર કેસમાં જ આવા સિંગ હોય છે. આ ચોથો વાળો છે, આ 300 ગાયો છે. તમે અહીંયા આપણે કોઈ પણ વિઝિટ કરવા અહીંયા આવે તો આવી શકો છો તમે આ ગૌશાળાની. તમે આ ગૌશાળામાં તમે આવી ગાયું ક્યાંય જોઈ નહીં હોય, ગીર ગાયું, ઓરિજિનલ ગીર ગાયું તમે જે જોઈ રહ્યા છો. હર્ષિતભાઈ હવે જણાવો. હા હા, મિલ્કિંગ વાળી બધી ગાયો, બધું બધા ટાઈમ થઈ ગયું. આ બરેક દૂધણી છે બધી. અને એક ટાઈમનું કેટલું દૂધ કરે આ તમારે? 7 થી 8 લીટર દૂધ કરે. એક ટાઈમનું દૂધ કરે. બરાબર. અને આનું દૂધ તમે અત્યારે કઈ જગ્યાએ આનું સપ્લાય વેચો? આપણે જો ડેરી આનું દૂધ જે છે એ અમે છાશ બનાવી નાખીએ છીએ. બરાબર. અને આનું ઘી બનાવીએ છીએ. બરાબર. ઘી નો અમે ઘી બનાવી નાખીને છાશ છે એ અહીંયા લોકલ અમે થોડી ઘણી વેચી નાખી, બાકીની જે છાશ છે એ અમે દવામાં ઉપયોગ કરીએ. દવામાં? કયા કઈ જગ્યાએ દવામાં? તમે શું કઈ તમારી ઓર્ગેનિક દવા બનાવો? ઓર્ગેનિક જે દવા જે છે એમાં ખેડૂતો માટે ઓર્ગેનિક દવા બનાવો, એમાં છાશ નો ઉપયોગ કરો? છાશ છે, ગૌમૂત્ર છે. હા, ઓર્ગેનિક માં તમે કઈ કઈ દવાઓ તમે અત્યારે બનાવો? જો ઈયળની છે, સુસિયાની છે. બરાબર. ફૂગ સુકારાની છે, વિકાસ વૃદ્ધિ ને ફાલ ફૂલની છે. અને એક રોજ ભૂંડ ભગાડવાની છે. બરાબર. હા, એવું છે. એટલે તમે આ આપણે પાકમાં કોઈ પણ પ્રકારના પાક, એમાં ખાટી છાશ અને આવડું આ ગૌમૂત્ર અને ગોબર નો ને એ બધું કરીને અર્ક કરીને તમે એ દવા બનાવીને વેચાણ કરો? ઔષધિઓ જે છે, ગૌમૂત્ર છે, છાશ છે, એ બધી વસ્તુ અમે અર્ક કરીને અને અમે આપીએ. ઓકે.
આ બધી અત્યારે મિલ્કિંગ માં છે, પાછળ જે છે એમના બચ્ચાઓ છે. બરાબર. હવે હર્ષિતભાઈ, અમારે આ ભૂલ વિશે માહિતી આપો. આ ભૂલ કયો કયો ભૂલ છે અને આ વિશે? જો અમારી પાસે 10 વાછડાઓ અમે રેડી કરીએ છીએ. બરાબર. એટલે આ આખો બ્લેક છે. હા. પછી આ છે કાબરો છે, આમ લાલ લાલ ઉપર છે. બરાબર. આ ભૂલ નું કઈ નામ તમે રાખેલું છે? કઈ નામ? બધા ભૂલ ના અલગ અલગ નામ રાખેલા છે અને એમાં સાથે ટેગ નંબર હોય છે અમારે. હા. ટેગ નંબર અમારા ફાઇલ માં રજીસ્ટર જ હોય છે. બરાબર. એની ઉપરથી આખી એની પેડિગ્રી ને બધું જ નક્કી થાય. નક્કી થઈ જાય. બરાબર. કે ભાઈ એની પેડિગ્રી શું છે એ બધું બુક માં લખેલું જોઈએ. બરાબર. સારી સારી નસલો પણ તમે તૈયાર કરો છો? હા. અને આ અમે અમારી માટે પ્લસ બીજા કોઈને જોઈતું હોય તો પણ અમે આ બુલ ની નસલો કરીને તૈયાર, સારા બુલ તૈયાર કરીને આપીએ છીએ. બરાબર. સારા બુલ નસલ કરીને. હા. અમારી પાસે એક બ્લેક બુલ હતો. બરાબર. આ એમનો વાછડો છે. હા હા. એ અમે અમારી માટે તૈયાર કરીએ છીએ. આ છે જસ્ટન સ્ટેટ નો છે. બરાબર. અમે જસ્ટન સ્ટેટ પાસેથી અમે આ લીધેલો છે. ઓકે. બધા તને કેટલા બુલ છે તમારે? અમારી પાસે 15 જેવા બુલ છે, નાના મોટી જેવા બુલ છે. અને બીજા અત્યારે એને નસલ ને તૈયાર કરી રહ્યા છો? તૈયાર કરી રહ્યા છીએ. ઓકે. આ બધામાં અલગ અલગ છે જોવો. હા. બરાબર. હવે આમાં લાલ કાબરો જેવો જેનો શોખ. હવે તમે દર્શક મિત્રો અને પશુપાલક મિત્રો, તમે આવો બુલ તમે કે જોયો ને, હવે તમે જોવો આ ઓરિજિનલ બુલ કહેવાય આને. તમે અડીખમ આનો આ નસલ પણ, આના પણ નસલ કરી અને એનો તૈયાર પણ કરી રહ્યા છે અત્યારે આપણે હર્ષિતભાઈ ને. અને આ બધું મેનેજમેન્ટ એમના ફાધર કરે છે. પણ હવે આપણે હમણે હર્ષિતભાઈ આપણને ઓલા વાડામાં આપણને બતાવી ત્યાં 30 ગાયું હતી. આ બીજી 50-60 ગાયું જેવી અહીંયા તમે અમારી પાછળ જોવો છો. આ બધી ઓરિજિનલ ગીર ગાય છે. ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, આવી તમે ગૌશાળા તમે ક્યાંય જોઈ નહીં હોય, આવી ઓરિજિનલ ગીરની ગૌશાળા. અને તમે એક પણ ગાયું ને તમે જોવો કે હાડ પિંજર એમનું નહીં દેખાતું હોય, કારણ કે આનું સાસવણી જ આવી હર્ષિતભાઈની અને એમના ફાધરની આવી બહુ સાસવે છે આ ગાયુંને. અને એની નસલો પણ તૈયાર કરે છે. તમે ભૂલ જોયા, તમે એ ભૂલના નસલો પણ તૈયાર કરી રહ્યા છે.